ને ભૂ માફિયા ગણતા હોય તો સાહેબ આ ભૂ માફિયા અમે 8 મહિનાની મહેનત કરીને આ મીઠું બનાવી છે સાહેબ, આ જમીનમાંથી નથી નીકળતું. હેરાન કરશો નહીં, અમે કોઈને માફિયા બાફિયા કોઈ હી નહીં. તમને એટલું જાણ્યું હોય કે કોઈનું સારું જ કરવાનું, કોઈનું ખરાબ નહીં કરવાનું. તે રસોડું. હા, તમારું રસોડું એમ ને? હા, આયા નહીં રાંધીને ખાવો. નમસ્કાર મિત્રો, રણમાં કાળી મજૂરી કરી અને જે મીઠાનો પાક તૈયાર કર્યો છે, આપણે એને પાક કારણ કે અગરિયાઓ એની સાથે જોડાયેલા હોય છે, તો આ મીઠું જે છે તે અગરિયાઓ દ્વારા પકવવામાં આવ્યું છે. અને હવે આ મીઠું જ્યારે વેચવાનો સમય થયો, વેપારીઓને એને વેચી દીધું હોય મોટાભાગના અગરિયાઓ, તો એ મીઠું જે છે તે રણમાંથી એવું બહાર કાઢવા દેવામાં આવતું નથી, કારણ કે ઘૂડખર અભયારણ્ય વિસ્તાર હોય અને ઘૂડખરને એને ખલેલ પહોંચતી હોય, જેને લઈ અને ફોરેસ્ટના અધિકારીઓને રણમાં જે વાહનો છે તે વાહનો પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. આ જ બનાવને લઈ અને અગરિયાઓની જે કંઈ વાત છે, જે એની રજૂઆત છે, એને લઈને આપણા જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા, તેની સાથે કચ્છના નાના રણને અડીને જે કંઈ વિધાનસભા આવે છે એના ધારાસભ્યો દ્વારા 2-3 દિવસ પહેલાં ગાંધીનગર રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે એવું આપણને જાણવા મળ્યું હતું કે મૌખિક જે છે તે મંજૂરી મળી છે કે ભાઈ અગરિયાઓએ મીઠું પૈકવું છે તે મીઠું બહાર કાઢવા દેવામાં આવે. જોકે એ પણ વળી પાછું બંધ કરવામાં આવ્યું છે. અને હવે એવું કહેવામાં આવે છે કે અગરિયાઓએ જે મીઠું પૈકવું છે તો અગરિયાઓ વાહનો લઈને જાય અને બકડિયાથી મીઠું ટ્રકમાં કે એમાં ભરીને બહાર કાઢે, એ બધું હવે અશક્ય છે. પહેલાં જે બકડિયાથી મીઠું ને ટ્રકમાં કે ખટારામાં ને એમાં ભરતા હતો ત્યારે 10-12 ટનના વાહનો આવતા, હવે 40-50 ટનના ડમ્ફરોને બધા હોય છે, એટલે એમાં હવે બકડિયાથી મીઠું ભરીને બહાર કાઢવું પણ અશક્ય છે. તેની સામે અત્યારે હવે ઉનાળો હોય જ નહીં એવું લાગે છે, કારણ કે દરરોજ ક્યાંક ને ક્યાંક જે વરસાદ છે તે કમોસમી વરસાદ વરસે છે. જો રણમાં આ રીતના વધારે વરસાદ વરસ્યો તો અગરિયાઓએ કાળી મજૂરી કરી અને જે હજારો ટન મીઠું જે છે તે મીઠાનું ઉત્પાદન કર્યું છે એના ઉપર પાણી ફરી વળશે, કારણ કે રણમાં જો પાણી આવી જાય કે વધુ વરસાદ થાય તો રણમાંથી બહાર કાઢવું પણ મુશ્કેલ છે મીઠું. એટલે ખાસ કરીને જે અગરિયાઓ છે તે અગરિયાઓ પણ માંગ કરી રહ્યા છે કે જેનો જે કંઈ વિવાદ હોય, અગરિયાઓ વર્ષોથી રણમાં મીઠું પકવે છે, અગરિયાઓ નથી કોઈ ભૂમાફિયા કે નથી કોઈ બીજા, આ વર્ષોથી પેઢી દર પેઢી અગરિયાઓ જે કંઈ મીઠું પકવે છે તેને બહાર કાઢવા દેવામાં આવે. બીજું અગરિયાઓ એ પણ કહી રહ્યા છે કે હળવદ, ધાંગધ્રા, પાટડી, ખારાખોટા આને જે અડીને આવેલા છે ને અહીંયા આગળ જે કંઈ અગરો છે, જે અગરિયાઓ મીઠું પકવે છે તો એમાં મોટાભાગના કોઈ કંઈ ભૂમાફિયા છે નહીં. સાંથલપુર કે એ બાજુ આડેસર કે એ બાજુ જે કંઈ ફોરેસ્ટના અધિકારીઓ કાર્યવાહી કરી હતી કે એ બાજુનો વિષય છે, આ બાજુ આવું કંઈ છે નહીં. આ દર વર્ષે અગરિયાઓ મીઠું પકવે છે અને જે કંઈ પ્રોસેસ થતી હોય એ કરે છે, તો આ વખતે કેમ અગરિયાઓને મીઠું બહાર કાઢવા દેવામાં આવતું નથી? નામ ગુણવંતભાઈ ઠાકોર છે. કુડાના રણમાં એટલે કે કચ્છના નાના રણમાં અમે પેઢી દર પેઢીથી સાહેબ મીઠું પકવી છીએ, અને જો આ અમને પત્રકાર, અમુક પત્રકાર મિત્રો જો અમને ભૂ માફિયા ગણતા હોય તો સાહેબ આ ભૂ માફિયા અમે 8 મહિનાની મહેનત કરીને આ મીઠું બનાવી છીએ સાહેબ, આ જમીનમાંથી નથી નીકળતું. આ તો અમને હે ને કોક અમુક એવા આવારા તત્વોએ અમને ભૂ માફિયા ગણી વાર્યા, પત્રકાર મિત્રોએ અમને જાહેરમાં કર્યા સાહેબ અમે ભૂ માફિયા નથી, અમારે લોહી રેડીને આ મીઠું બનાવી છીએ, અને અમારા સ્થાનિક આઈના 3 ધારાસભ્યએ જો અમારી મદદ કરી અને આ અમારું મીઠું ગામ ભેરું થઈ જાય તો અમે ભગવાન માની છીએ સાહેબ, અને શું કામ અમારા વાહે પડી ગયા છો સાહેબ, અમને રરી ખાવા દો, અમે કોઈને આડા નથી આવતા, અમે કોઈને કંઈ નડતરરૂપ નથી થતા, અમે અમારું લોહી રેડી અને આ મહેનત કરી અને અમારું પેટ ભરી છીએ સાહેબ, અમે કોઈ દી સરકાર આગળ લાંબો હાથ નથી કર્યો કે અમને સહાય કરો, અમારા માથે કુદરતી ઘણી ઘણી આફતો આવીને જતી રહી સાહેબ, છતાંય અમે આ દરજા માથે અમારું પેટિયું રડી છીએ, અને અંગ્રેજોના વખતનું આ મીઠું અમે બનાવી છીએ સાહેબ, અમારા બાપ દાદાઓ બનાવતા હતા ને આજ અમે બનાવી છીએ, તો અમે ભૂ માફિયા કેવી રીતના થયા? આ અમને પહેલા એક હમણાં સવાલનો જવાબ આપે જે પત્રકાર મિત્રોએ સાંપવું હોય એને અમે કહેવા માગી છીએ સાહેબ, બાકી તો અમે શું કરીએ કે. હાલો, મારું નામ મંગાભાઈ જયસિંહભાઈ, જસમતપુર મંડળીમાં પાટો કરી અને આયાને અહીંયા અમે પાટો કરી, અને ખસર તમને અમને કોઈને નડતા નથી, પણ અમારા ફરમાં તમારું ખસર પીવે, અને બીજા નંબરમાં કે તમે અમને બહુ હેરાન કરશો નહીં, અમે કોઈને માફિયા બાફિયા કોઈ હી નહીં, અને તમે અમને લગભગ 10 પેઢીથી અમે અમારા દાદા ને દાદા મરી ગયા અને અમે વૈયા જવાના હી હવે, અને હવે પાટા કરવા જો ને તો સારું કહેવાય. સરકારની આવતી સાલી અમારું આમ નામ ગુજરાત ચાલુ રહે ને એવું તમે
રખાવજો અને અમે કોઈને નડતા નથી. અને બીજું અમારી પાસે ખેતી બેતી તો કંઈ હે નહીં, તો અમારે બીજું આ મીઠાઈ સિવાય કોઈ ધંધો હે નહીં. અને હવે અમે આમાં આમ જો અમને રરી ખાવા દો તો સારું હે. અને અમારે તો એવી તકલીફ છે ને, હવે તમે બધી કોઠાને હવે નથી કહી, એક તો કુદરક અને એક કોરા ફોરેસ્ટ ખાતાવાળા, એટલે આમ નામ ચાલુ રહેવા દો ને તો સરકારની માટે અમારા માટે બહુ સારામાં સારું હે. તો ખૂબ ખૂબ આભાર સરકારનો. અને અમને આમ નામ અમને સોલર આપ્યા છે સરકારે, એ બહુ જ રાહત મળી છે. બરાબર અમને સબસિડી મળી છે સોલર માટે, અને સરકારને બહુ અભિનંદન એમ કે સારા માટે અમને સોલર આપ્યું હોય. અમને આ ડીઝલ ક્રૂડની બચત થોડીક થાય છે અને મીઠામાં અમારે થોડોક ફાયદો થાય છે. કહેવાનો મતલબ એમ કે અમે બહુ માફિયા નથી, અમે અમારી ખુદની મજૂરીથી બરાબર આ નાના કરી, અમારા બાલ બચ્ચા નાના હોય બરાબર ખુદની મજૂરી કરી અમને મીઠું પકાવી અમે અમારી રીતે બરાબર. અમે બહુ માફિયા નહીં, અમે નહીં ખરીદ તો કંઈ ચોરી કરતા, અમારી પાસે એવા કોઈ સાધનો નહીં બરાબર. અમારા પાસે હાથ પગ અને ભગવાને બસ અમને એટલું ચાલ્યું હોય કે કોઈનું સારું જ કરવાનું, કોઈનું ખરાબ નહીં કરવાનું. આ શું છે? આ તમારું રસોડું એમ ને? અહીંયા નહીં રાંધીને ખાવો? બરાબર. તમારું ગામ? નિમકનગર. અહીંયા કેટલા વર્ષથી પાટા કરો? 3-4 પેઢીથી પાટા કરો. અને અહીંયા નહીં જમવાનું બનાવો? તમારા બાળકો નિશાળે ભણે? બરાબર. તમારા પાટા ક્યાં આયા? આ પાણી અહીંયા લઈ જાઓ હો.